સુરતમાં હાલ મોબાઈલ નેટવર્કની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો ખતરનાક કહેવાય તેવો ચાઇનીઝ મોબાઈલ બૂસ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. આરોગ્ય માટે આ બહુ ખતરનાક છે. ત્યારે અમદાવાદથી વાયરલેસ મોનિટરિંગની ટીમે સુરત આવી 20 જેટલી ચાઇનીઝ મોબાઈલ બૂસ્ટર ઝડપી પાડ્યા છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ નેટવર્કની સમસ્યાનો મોબાઈલ ધારકો સામનો કરી રહ્યા છે. હવે નેટવર્ક બરાબર આવે તે માટે લોકો ખતરનાક કહેવાય તેવો આરોગ્ય માટે હાનિકારક ચાઇનીઝ મોબાઈલ બૂસ્ટરનો લોકો ઉપયોગ કરતા હોય છે. ત્યાર આવા જ મોબાઈલ બૂસ્ટરો સુરતમાં એક્ટિવ હોય જે અંગેની જાણ થતાં અમદાવાદ પછી વાયરલેસ મોનિટરિંગની ટીમ સુરત દોડી આવી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 20 જેટલા ચાઇનીઝ મોબાઈલ બૂસ્ટર ઝડપી પાડ્યા. દુકાનો અને મકાનોમાં મોબાઈલ નેટવર્ક ઓછું આવતું હોય જેને લઈ લોકો દ્વારા આ મોબાઈલ બૂસ્ટર લગાડાય છે. મોબાઈલ ટાવરના નેટવર્કના રેડિયેશન કરતાં પણ ઘાતક હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. સુરતમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ કંપનીના મોબાઈલ બૂસ્ટર ઝડપાયા હોય જેને લઈ હજુ પણ વાયરલેસ મોનિટરિંગની ટીમ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. આપનું નામ? મારું નામ ધર્મેશ છોડાગર છે. હું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશનમાંથી વાયરલેસ મોનિટરિંગ ટેકનોલોજી અમદાવાદ ખાતે આવેલી અમારી ઓફિસથી અમે સુરત ખાતે આવેલા છીએ. સુરતમાં વયાખા, કટાગામ, મૈધપુરા, લખકાના એવા અલગ અલગ વિસ્તારોમાંથી ઇલીગલ મોબાઈલ બૂસ્ટર જેમને જ્યાં પ્રમાણે દિલ્હી અમારા હેડક્વાર્ટર દ્વારા અમને જે માહિતી મળેલી એ પ્રમાણે અહીંયા અમે અલગ અલગ વિસ્તારોમાંથી અમારું મોબાઈલ નેટવર્કથી અમે એને ખર્ચ કર્યું છે અને એ પ્રમાણે અમારા ઇક્વિપમેન્ટની મદદથી જે અમારું ફાઇન થયું છે એ પ્રમાણે અમે ઇલીગલ બૂસ્ટર જે ભારત સરકારના ટેલિફોન ડિપાર્ટમેન્ટના નિયમ પ્રમાણે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1985 અને વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933 પ્રમાણે ઇલીગલ છે એનો અમે રિમૂવ કરવા માટે ત્યાંના જે પણ યુઝર્સ હતા એમને અમને સમજાવ્યા છે, એમને નોટિસ આપેલી છે અને ભવિષ્યમાં આ પ્રમાણે ઉપયોગ ના કરવા માટે અમે એમને આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ. આ જે ઇલીગલ બૂસ્ટર લોકો યુઝ કરતા હતા તે એની વિરુદ્ધમાં કાયદેકીય કાર્યવાહી કેવી રીતે થઈ શકે છે? ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ જે 1885 અને 1933 પ્રમાણે જો કોઈ વાયરલેસ ઇક્વિપમેન્ટ વેલિડ લાયસન્સ વગર પોતાની પેમાઈખીમાં રાખે છે તો એના વિરુદ્ધ અમે ઇન્ડિયન પેનલ કોડ પ્રમાણે અમે કાર્યવાહી કરી શકીએ છીએ જેમાં 3 વર્ષ સુધીની જોગવાઈની સગા પણ છે.